गुड मॉर्निंग बाळको, आपणे विज्ञाननी अंदर पाठ एक पाक उत्पादन अने व्यवस्थापन आनी चर्चा करी रह्या छीए। आपणे छेल्ले आ पाठनी अंदर वावणी एना विशे चर्चा करी थी। आजे एना पछीनो जे मुद्दो जे छे ए छे कुदरती अने कृत्रिम खातर, एना विशे आपणे चर्चा करिए के कुदरती खातर कोने कहेवाय अने कृत्रिम खातर कोने कहेवाय, खातर शा माटे जरूरी छे एनी आपणे हवे विगतवार चर्चा करीशुं। अने કૃત્રિમ ખાતર ઉમેરવું વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે। બરાબર, હવે આપણને ખબર છે કે વનસ્પતિ જે છે એને વૃદ્ધિ અને વિકાસ સારી રીતે કરવો હોય તો એને પોષક દ્રવ્યની જરૂર પડે, ખનિજ તત્વોની જરૂર પડે। અને એ ખનિજ તત્વો અથવા પોષક દ્રવ્યો જે છે એ ક્યાંથી મેળવે છે? તો કે જમીનમાંથી। હવે ખેડૂત જો વારંવાર પાક લીધા કરશે એકને એક જમીન ઉપર, તો શું થશે? જમીનમાંથી આ પોષક દ્રવ્યો ઓછા થઈ જશે, ઘટી જશે અને પાકને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળશે નહીં, એટલે જમીનમાં પોષક દ્રવ્યોની ખામી થશે। તો જો વનસ્પતિની અંદર તંદુરસ્ત વિકાસ કરવો હોય તો એને આ બધા પોષક દ્રવ્યોની જરૂર છે। તો આપણે જે જમીનને બહારથી આ બધા પોષક દ્રવ્યો માટીમાં જે આપણે ઉમેરીએ છીએ તો એને શું કહેવાય? ખાતર કહેવાય। કે ખાતર, અલગ અલગ પ્રકારના ખાતર આવતા હોય છે જેમાં અલગ અલગ પોષક દ્રવ્યો ખનિજ તત્વો અંદર હોય છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, હવે તે અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યયુક્ત ખનિજ દ્રવ્યયુક્ત ખાતરો હોય છે કે જે આપણે જમીનમાં ઉમેરીએ છીએ અને એ જમીનમાં ઉમેર્યા પછી વનસ્પતિ એનો ઉપયોગ કરે છે। તો ખાતર જે છે એ બે પ્રકારના હોય છે, કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર। બુજોએ એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયા, જ્યારે પાસેના ખેતરમાં ઉગેલા છોડ નબળા હતા, તે વિચારે છે કે કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે। ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે। બરાબર, બુજોએ એક ખેતરની અંદર પાક જોયા, એને ખેતરમાં શું જોયું કે માં મોટા મોટા પાક થયો હતો ઊંચો અને બીજા ખેતરમાં ઓછો હતો, તો એવું સાથી થયું તો કે જમીન જે છે ભૂમિ તો એ પાકને શું કરે? ખનિજ તત્વો આપે અને જેના કારણે પાક જે છે એ વૃદ્ધિ અને વિકાસ કરે। તો જે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ, ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું હશે તો એ જમીનની અંદર પાક કેવો થશે? નબળો થશે, એનો વૃદ્ધિ વિકાસ સારો નહીં થાય। જ્યારે જે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ સારા પ્રમાણમાં હશે ત્યાં જમીન, ત્યાં પાક કેવો હશે? વૃદ્ધિ વિકાસ સારો થશે। જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે, કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે, ખેતર ક્યારેય ખાલી છોડતા નથી। કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે। સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે। બરાબર, મેં તમને શરૂઆતમાં જેમ કીધું કે ખેડૂતો શું કરતા હોય, એક પાક લીધા પછી તરત બીજો પાક વાવે, આ રીતે સતત જમીનમાં પાક વાવ્યા કરતા હોય, તો જેનાથી શું થાય છે તો કે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું થઈ જાય અને પાકને જમીનમાંથી પોષક તત્વોની જરૂર પડે। પણ વારંવાર પાક લેવાથી શું થાય? સતત પાક ઉગાડવાથી તો માટીની અંદર પોષક તત્વ, અમુક પોષક તત્વો હોય તો એ ઓછા થઈ જાય છે, પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે। આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે। હવે પોષક તત્વો ઓછા થઈ જાય તો આપણે જમીનને એટલે કે માટીને એ પોષક તત્વો આપવા પડે બહારથી, અને પછી વનસ્પતિ એ જમીનમાંથી માટીમાંથી પોષક તત્વો લઈ શકે। તો આપણે જે બહારથી આ ભૂમિને એટલે કે જમીનને માટીને જે આપણે પોષક તત્વો પૂરા પાડીએ છીએ તો એને ખાતર કહેવાય।
તો એ ખેડૂત જે છે એ કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર બે રીતના ખાતરો અંદર જમીનમાં ઉમેરતા હોય છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નક્કામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. બરાબર, કુદરતી ખાતરની વાત કરીએ તો કુદરતી ખાતરને બીજું જૈવિક ખાતર કહેવાય. કે ખેડૂત શું કરે છે કે વનસ્પતિ હોય એના ઝાડપાનની જે ડાળીઓ પાંદડા આવો જે નકામો કચરો હોય વનસ્પતિનો અને પ્રાણીનો જે નકામો કચરો હોય જેમ કે ગાય ભેંસના જે છાણ જેની આપણે કહીએ તો એ બધી વસ્તુ જે છે શું કરે છે એને એક ખાડાની અંદર ભેગું કરી દે અને એનું વિઘટન થવા દે અને ધીમે ધીમે એ બધી વસ્તુ સડી અને શેમાં રૂપાંતર થાય છે ખાતરમાં એનું રૂપાંતર થાય છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. અને આ વિઘટન કોણ કરે? આ જે વનસ્પતિના પાંદડા ડાળીઓ પછી પ્રાણીઓ જે છે એનો જે નકામો કચરો જે છે તો એ બધાનું વિઘટન કોણ કરશે? તો કે આ સૂક્ષ્મજીવો કરશે અને સૂક્ષ્મજીવો જે છે એનું રૂપાંતર કરી વિઘટન કરી અને એને ખાતરમાં ફેરવી દે છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર, આગળના ધોરણમાં તમે અળસિયાનું ખાતર જેને વર્મી કમ્પોસ્ટ કહેવાય. બરાબર, વર્મી કમ્પોસ્ટ, વર્મી એટલે અળસિયામાંથી બનાવેલું ખાતર. કે અળસિયા જે હોય તો એ આજે અંદર જો તમે જોઈ શકો છો કે ખાડાઓની અંદર એને ખોરાક આપવામાં આવે વનસ્પતિના એ ખાઈ માટીને બધું ખાઈ અને પાછું જ એ જે મળ સ્વરૂપે જે બારે કાઢે છે એ ફળદ્રુપ માટી જે હોય બરાબર જે ખાતર જેને આપણે કહીએ તો એને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે. ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુઓના મળમૂત્ર છાણ વગેરે શાકભાજીનો કચરો ઘરગથ્થુ કચરો સુએજનો કચરો તણખલા નીંદણ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ પક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. આ રીતે વસ્તુ જે છે નકામો પદાર્થ કે પશુઓના મળમૂત્ર છાણ શાકભાજીનો કચરો ઘરનો કચરો પછી ગટર સુએજમાંથી જે કચરો નીકળ્યો તે આ સૂકા તણખલા જેને કહીએ એ નીંદણની વસ્તુ જે નકામી જે ખેતરની અંદર જે નકામી વનસ્પતિ ઉગે છે તો એ બધી વસ્તુ જે છે એને એક ખાડાની અંદર નાખી દેવામાં આવે અને એને ત્યાં સડવા દેવામાં આવે. તો આ જે સડવાની જે ક્રિયા જે છે એને કહેવામાં આવે છે કમ્પોસ્ટિંગ. બરાબર, બનતા ખાતરને કમ્પોસ્ટ કહે છે. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. અળસિયા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થોનું ઝડપી વિઘટન કરવા મદદ કરે છે. અળસિયાની મદદથી વિઘટન પામી બનતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. પ્રવૃત્તિ: મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 ખાલી ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો. તેના પર એ બી અને સી ની નિશાની કરો. બરાબર, તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે એમાં તમારે જે મગ જે છે તો કરો અથવા ચણા એના દાણાને લઈ અને એને શું કરવાના ઉગાડવાના અંકુરિત કરવાના. બરાબર છે, અને એક જ આકારના જે અંકુરિત થયેલા હોય એવા તમારે પ્રાંકુર એટલે અંકુરિત થયેલા જે દાણા જે હોય એને તમારે પસંદ કરવાના અને એને તમારે અલગ 3 પાત્રો ખાલી ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો. જો તેના પર બી અને સી ની નિશાની કરો. ગ્લાસ એ માં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર મેળવો. બરાબર, એક ગ્લાસમાં શું કરવાનું માટી લઈને એની અંદર છાણિયું ખાતર નાખવાનું.
ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. પછી બી જે ગ્લાસ છે એની અંદર એ ગ્લાસમાં જેટલી માટી ઉમેરી છે એટલી માટી નાખીને એનું પર શું નાખવાનું, યુરિયા ખાતર નાખવાનું છે, બરોબર છે. અને ત્રીજાની અંદર ગ્લાસ સીમાં થોડીક માટી લઈને કાંઈ પણ ઉમેર્યા વગર ખાલી માટી જ લેવાની છે. કહેવા દો. હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. હવે જે આપણે ચણા અથવા મગના જે પ્રાંકુર જે પસંદ કર્યા છે એને આવી રીતે ત્રણેય ગ્લાસની અંદર રોપી દેવાના છે, બરાબર. અને એને વ્યવસ્થિત સૂર્યપ્રકાશ ને એવું મળે એવી જગ્યાએ આપણે એને રાખવાના છે. 7-10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. પછી 6-7 દિવસ પછી આપણે જોવાનું તો શેની અંદર વધારે તમને જોવા મળે છે, તો કે વચ્ચેનો જે બી ગ્લાસ, બરાબર, જેની અંદર તમે જોશો એનું વૃદ્ધિ વિકાસ વધુ થયેલો જોવા મળે છે. આપણે એની અંદર કયું ખાતર નાખ્યું હતું, યુરિયા ખાતર, બરાબર છે. તો યુરિયા ખાતર જે છે કેવું ખાતર છે, કૃત્રિમ ખાતર છે, માનવ સર્જિત, બરાબર. કૃત્રિમ ખાતર જે છે એ છે. તો કૃત્રિમ ખાતર એટલે કે જે કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે, અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો અથવા પોષક દ્રવ્યોની જેવી જરૂરિયાત એ પ્રમાણે એમાં ખાતર તૈયાર કરવામાં આવે એને કૃત્રિમ ખાતર કહેવામાં આવે. અને એ ખાતર જે છે એની અંદર પોષક તત્વો જે છે, ખનિજ તત્વો જે છે એનું પ્રમાણ વધુ હોય અને એ જમીનમાં નાખવાથી જમીનની અંદર જલ્દીથી પોષક દ્રવ્યો વનસ્પતિને મળી જાય છે, એટલે જલ્દીથી વનસ્પતિ નો વિકાસ ને વૃદ્ધિ જલ્દી થાય છે. તમે જો બી ગ્લાસની અંદર યુરિયા ખાતર નાખ્યું હતું કૃત્રિમ ખાતર, એમાં તમને છોડ જે છે એ વધારે વૃદ્ધિ પામેલો જોવા મળે છે, કારણ કે એનો વૃદ્ધિ વિકાસ ત્યાં સારો જોવા મળે છે. જો ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે, ગ્લાસ સી કે જેમાં કોઈ પણ ખાતર ઉમેર્યું નથી તેમાં છોડની વૃદ્ધિ ધીમી છે, બરાબર. ગ્લાસ એ ની અંદર તમે જોવો છો કે જેમાં કુદરતી ખાતર આપણે નાખ્યું છે, બીજા બીજી બી ગ્લાસ ની અંદર કૃત્રિમ ખાતર ઉમેરેલું છે અને ત્રીજા ગ્લાસમાં આપણે ખાતર ઉમેરેલું નથી. તો ત્રીજા ગ્લાસની અંદર જેમાં ખાતર નથી ઉમેરેલું ત્યાં વૃદ્ધિ વિકાસ ઓછો જોવા મળે છે, કુદરતી ખાતર જે ઉમેર્યું છે એમાં થોડોક વધારે જોવા મળે છે અને કૃત્રિમમાં એનાથી વધારે જોવા મળે છે. ત્યારે ગ્લાસ એ કે જેમાં છાણિયું ખાતર ઉમેર્યું છે તેમાં છોડની વૃદ્ધિ સારી છે, તથા ગ્લાસ બી કે જેમાં ખાતર ઉમેર્યું છે તેમાં છોડની વૃદ્ધિ ગ્લાસ એ કરતાં વધારે સારી અને સૌથી ઝડપી છે. આમ આપણે કહી શકીએ કે છોડની સારી અને પૂરતી વૃદ્ધિ માટે ખાતર જરૂરી છે. પ્રવૃત્તિ ઉપરથી આપણને ખ્યાલ આવે કે છોડની જો વૃદ્ધિ વિકાસ કરવો હોય તો એને ખાતરની જરૂર પડે છે. ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે, બરાબર. હવે કૃત્રિમ ખાતર જે છે તો એની અંદર રાસાયણિક પદાર્થો હોય કે જેમાં રસાયણો ઉમેરેલા હોય, કારખાનાઓમાં એને તૈયાર કરવામાં આવે, જેમાં અમુક પોષક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય, વધુ હોય. જે તમને અહીંયા બતાવેલા છે નાઇટ્રોજન યુક્ત ખાતર આવે જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય, ફોસ્ફરસ યુક્ત આવે, પોટેશિયમ યુક્ત ખાતર આવે, આ રીતે અલગ અલગ રાસાયણિક પદાર્થો પોષક દ્રવ્યો યુક્ત ખાતરો આવે છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ છે, બરાબર. આ બધા કૃત્રિમ ખાતરોના તમને ઉદાહરણો આપેલા છે. ક્યાંક ઓપ્શનમાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કૃત્રિમ ખાતર કયું છે, બરાબર. જે નીચે તમને ઓપ્શન આપેલા હોય તો આ યાદ રાખજો, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાસ અને NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ ત્રણયુક્ત ખાતર, આ બધા છે જે કૃત્રિમ ખાતરો છે કે જે કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે છે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં
સહાયતા મળે છે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. બરાબર, એટલે કૃત્રિમ ખાતર જે છે એ જમીનમાં ઓછા સમયની અંદર વનસ્પતિને પોષક દ્રવ્યો મળી જાય છે અને ઝડપથી વનસ્પતિ વૃદ્ધિ વિકાસ સારો કરી શકે છે. આ એનો એક ફાયદો છે. જ્યારે કુદરતી ખાતર આપણે ઉમેરીએ તો એ થોડીક વાર લાગે, જમીનની અંદર પોષક દ્રવ્યો મળતા, વનસ્પતિને પોષક દ્રવ્યો મળતા થોડીક વાર લાગે છે. પણ રાસાયણિક ખાતર એટલે કે જેને કૃત્રિમ ખાતર કહેવાય, એ જમીનની અંદર જલ્દી મળી જાય પોષક દ્રવ્યો વનસ્પતિને, એટલે એક એનો એ આ ફાયદો છે. પણ નુકસાન એ છે કે જો આપણે લાંબા સમય સુધી આ કૃત્રિમ ખાતરનો જો વધારે ઉપયોગ કરવામાં આવે, વારંવાર અત્યંત વધારે જો ઉપયોગ કરવામાં આવે કૃત્રિમ ખાતરનો, તો જમીનની ફળદ્રુપતા શું થઈ જાય, ઘટી જાય. તો આ એનું એક જેને કે નુકસાન આપણે એનું કહી શકીએ એમ. તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. પછી આપણે ખેતરમાં ખાતર નાખીએ આવું કૃત્રિમ ખાતર, પછી પાણી પાઈએ તો પાણી સાથે ખાતર જે છે એ દ્રાવ્ય થઈ અને આજુબાજુનું ક્યાંય તળાવ કે ત્યાં હોય કે તેમાં પાણી ભળે તો એ આજુબાજુના પાણીને પણ શું કરે છે, દૂષિત કરે છે. એટલે કે જળ પ્રદૂષણ નો પણ એક આ સ્ત્રોત કહી શકાય એમ કૃત્રિમ ખાતરને. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો જમીનની જો સારી ફળદ્રુપતા જાળવી રાખવી હોય તો એના માટે આપણે વધારે શેનો ઉપયોગ કરવાનો છે, કુદરતી ખાતરનો. વધુમાં વધુ આપણે કુદરતી ખાતરનો ઉપયોગ વધારે કરવાનો કૃત્રિમ ખાતરની સરખામણીમાં. અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. બરાબર, એટલે કે કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી શું થાય, તો કે જમીનની જળ સંગ્રહ એટલે કે પાણી સંગ્રહવાની શક્તિમાં વધારો થાય. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. બરાબર, હવે જો જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ જાળવી રાખવું હોય તો એના માટે કઈ રીત અહીંયા તમને કીધી, તો કે પાકની ફેરબદલી. બરાબર છે, પાકની ફેરબદલીની અહીંયા તમને વાત કરી કે શિયાળામાં પાક વાવે પછી એના પછી ચોમાસું પાક વાવતા હોય, એટલે પાકની આપણે ફેરબદલી કરીએ. એકને એક પાક વારંવાર નહીં વાવવાનો, એકને એક પાક જો વારંવાર વાવીએ તો શું થાય, એ પાકને જે પોષક તત્વોની જરૂર હોય એ જમીનમાંથી લીધા કરે, એટલે જમીનમાં એ પોષક તત્વોનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે એકને એક પાક વારંવાર નહીં લેવાનો, પાક જે છે એ બદલતો રહેવાનો, એની ફેરબદલી કરતી રહેવાની. તેનાથી જમીનમાંથી બીજી ઋતુ, તમને આ કીધું કે ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડે કઠોળ, અને બીજી ઋતુમાં શું આવે, ઘઉં આવે. એક ઋતુમાં કઠોળ વાવ્યું તો બીજી ઋતુમાં ઘઉં આવશે, તે પાકની ફેરબદલી કરશે. ઋતુમાં ઘઉં ઉગાડતા હતા તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. બરાબર, જેનાથી શું થાય, નાઇટ્રોજન જમીનમાં મળી રહે. કારણ કે કઠોળ, તમે આગળ ભણી ગયા કે કઠોળ જે વર્ગની વનસ્પતિ છે તો એની મૂળ જે હોય ને મૂળની મૂળ ગંડિકા, ત્યાં એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા જે છે ને એ શું કરે, હવામાંથી નાઇટ્રોજન લે અને જમીનમાં આપે. વનસ્પતિ ડાયરેક્ટ કે ડાયરેક્ટ નાઇટ્રોજન હવામાંથી નથી લઈ શકતું. બરાબર છે, એને નાઇટ્રોજનની જરૂર છે વનસ્પતિ, પણ હવામાંથી ડાયરેક્ટ ન લઈ શકે. એટલે એને આ કઠોળ જે વનસ્પતિ જે છે ને એની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા જે છે ને એ હવામાંથી નાઇટ્રોજનને લઈ અને એનું રૂપાંતરિત કરી અને એને જમીનમાં આપી ભેળવી દે, અને પછી જમીનમાંથી વનસ્પતિ જે છે નાઇટ્રોજન લઈ લે. એટલે આ રીતે મદદ કરે છે બેક્ટેરિયા, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે, નાઇટ્રોજન પૂરું પાડે. એટલે આપણે જો કઠોળ વાવીએ તો ત્યારે નાઇટ્રોજન જમીનમાં મળી જાય, અને બીજા વખતે આપણે ઘઉં વાવે તો ઘઉંને પછી નાઇટ્રોજન એ ઉપયોગ આવી શકે એમ. આ રીતે પાકની ફેરબદલી કરવી જોઈએ જેથી જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે.
ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. જો મેં તમને નાઇટ્રોજનની વાત કરી, તમને અહીંયા કીધી છે બેક્ટેરિયાની વાત, હવે તમને અહીંયા તફાવત પણ આપેલો છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો એ પણ યાદ રાખજો, તૈયાર કરજો પરીક્ષા માટે, કે કુદરતી ખાતર એટલે કે જે પ્રાકૃતિક પદાર્થ જેમ કે છાણ છે, વનસ્પતિના ભાગો જે છે, ઘરનો કચરો, શાકભાજી, આ બધું કુદરતી વસ્તુ કહેવાય. એમાંથી જે ખાતર બનાવે એને કુદરતી ખાતર કહેવાય, અને કૃત્રિમ એટલે માનવ નિર્મિત, બરાબર છે. કુદરતી ખાતર ક્યાં બનાવવામાં આવે? કારખાનાઓમાં. અને આ ખેતરમાં તમે ખાડો ખોદીને એને દાટીને બધું તૈયાર કરી શકો છો કુદરતી ખાતરને. પછી કૃત્રિમ ખાતર જે છે એની અંદર જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરમાંથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એ પ્રાપ્ત થાય છે. અને કયા કયા ઉદાહરણો છે તમને અહીંયા આપેલા છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આ બધા જે પોષક તત્વો જે છે એ કુદરતી કૃત્રિમ ખાતરથી વનસ્પતિને સારા પ્રમાણમાં મળે છે, બરાબર. જ્યારે કુદરતી ખાતરમાંથી વનસ્પતિને પોષક દ્રવ્યો ઓછા મળે, કૃત્રિમ કરતા ઓછા મળે, આ તફાવત તમને અહીંયા આપેલું છે, તૈયાર કરજો. કૃત્રિમ ખાતર બન્યું છે, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે, બરાબર. હવે કુદરતી ખાતર જે છે એના ફાયદા શું? પરીક્ષામાં કદાચ પૂછાય કે કુદરતી ખાતરના ફાયદા લખો, અથવા કૃત્રિમ ખાતર કરતા કુદરતી ખાતર શા માટે વધારે ઉત્તમ છે, સારું છે, તો એમાં તમે લખી શકો. કારણ કે કુદરતી ખાતર નાખવાથી શું થાય? એની જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય, પાણી સંગ્રહવાની શક્તિ વધે કુદરતી ખાતર નાખવાથી. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે. પછી જમીન કેવી બને? છિદ્રાળુ બને, જેથી હવાનું નિયમ વિનિમય થાય, હવાની અવરજવર સરળતાથી થઈ શકે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. પછી જે આપણને ઉપયોગી હોય, ફાયદાકારક જે સૂક્ષ્મજીવો હોય એની પણ સંખ્યામાં વધારો કરે કુદરતી ખાતર નાખવાની. પછી જમીનના બંધારણમાં પણ સુધારો થાય, બરોબર, બંધારણમાં સુધારો કરે છે. તો આ બધા તમે કારણો લખી શકાય આપણે, કે કુદરતી ખાતર જે છે એના ફાયદાઓ, અથવા કુદરતી ખાતર જે છે એ કૃત્રિમ ખાતર કરતા શા માટે વધારે ફાયદાકારક છે, એના જવાબમાં તમે આ લખી શકો. તો આપણે આજે પાઠ અહીં સુધી રાખીએ. આપણે આજે ખાતર ની ચર્ચા કરી, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. નેક્સ્ટ તાસની અંદર આપણે એના પછીના જે મુદ્દા જે છે એની આપણે વિગતવાર ચર્ચા કરશું ત્યાં, બરાબર. અને દરેક જણા પાઠ જે છે એ પાછો જોજો, વાંચજો, અને એની અંદર ન સમજાય તો પૂછી જોજો. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાસ્કની અંદર નવા મુદ્દા સાથે આપણે મળશું. ઓકે, થેન્ક યુ.